વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ટમેટાવાળી વઘારેલી રોટલી. તો એના માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના નાના ટમેટા હતા એ સુધારી લીધા છે, અને અહીંયા બે નાની ડુંગળી હતી એ સુધારી લીધી છે, અને અહીંયા આપણી બપોરની બનાવેલી કે સવારની બનાવેલી 4-5 રોટલી અહીંયા લીધેલી છે, અને એક લીલો મરચું અહીંયા ઝીણું સુધારી લીધું છે, અને અહીંયા આપણે લસણની કઢી પણ નાની નાની સુધારી લીધી છે. છોકરાઓને 5 વાગ્યાના નાસ્તામાં આ ચટપટી રોટલી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું. પહેલાં આપણે આ બધા રોટલીના નાના નાના ટુકડા કરી લેશું, એટલે કે નાના બટકા બંધ કરી લેશું આપણે આવી રીતે. અહીં આપણે કડાઈમાં 1 ચમચા જેટલું મીડિયમ સાઇઝનો એક નાનો ચમચો આપણે તેલ ઉમેરેલું છે. તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં 1/2 ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. 5 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું. પહેલાં આપણે લસણની કઢી ઉમેરી દઈશું. હવે આપણે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું. એને આપણે થોડી ખવા દઈશું. એને આપણે બહુ નથી થવા દેવાની, સેજ ક્રંચ એવો સ્વાદ આવે ત્યાં સુધી આપણે એને સુતરવાની છે. સેજ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને સુતરવાની છે. અહીંયા આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું. પછી ઉમેરવાનું કારણ એ જ કે જો આપણે તેલમાં ઉમેરીએ તો એ બળી જાય છે, તો અહીંયા પછી ઉમેરીએ તો આનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને આપણા લીમડાના પાન પણ બળતા નથી. અને હવે આપણે જે લીલા મરચાં સુધારીને લીધાલા એ પણ અહીંયા ઉમેરી દઈશું. અહીંયા ટમેટા ઉમેરી દઈશું. ટમેટાને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું. ટમેટાને પણ આપણે બહુ એવા ચડવા નથી દેવાના. ટમેટાનો સ્વાદ સરસ કડક આવે એટલે ક્રંચ જેવો આવે ત્યાં સુધી ત્યાં એવા જ આપણે રાખવાના છે. અહીંયા જે આપણે રોટલીના બટકા કરેલા રાખેલા એ અહીંયા આપણે ઉમેરી દઈશું. અહીંયા હવે આપણે બધા મસાલા કરી લઈશું. અહીંયા હળદર ઉમેરશું 1/2 ચમચી, 1/2 ચમચી ધાણા જીરું ઉમેરશું, 1/2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું. અમે રોટલીમાં મીઠું નાખીને જ રોટલી બનાવીએ છીએ, એટલે માત્ર સ્વાદ પૂરતું જ ઉપરથી હું મીઠું નાખીશ. 1/2 ચમચી જેટલું ખાંડ ઉમેરશું. આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું. મસાલો બધો એકદમ સરસ મિક્સ થાય ત્યાં સુધી આપણે આમ હલાવતા રહેવાનું છે. આ રોટલી ખાય તો મજા આવી જાય છે છોકરાઓને સવાર સાંજે 5 વાગે નાસ્તો કરવામાં. તો અહીંયા તૈયાર છે આપણી ટમેટાવાળી વઘારેલી રોટલી. તો એક સર્વિંગ પ્લેટની અંદર આપણે કાઢી લઈશું. ટમેટાવાળી વઘારેલી રોટલી આપણી તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.